નમસ્કાર દોસ્તો, ચાલો પરીક્ષાની તૈયારી અને એ પણ જાહેર વહીવટના પ્રશ્નોની સાથે, કારણ કે પરીક્ષામાં પૂછાય છે જાહેર વહીવટના પ્રશ્નો અને એવા જાહેર વહીવટના પ્રશ્નો આપણે જોઈએ આ વિડીયોમાં. પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટને એક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક શાસ્ત્ર તરીકે વિકસાવવાનો શ્રેય પશ્ચિમના કયા દેશના ફાળે જાય છે? તો એનો જે જવાબ છે તે છે અમેરિકા. ત્યારબાદ પ્રશ્ન નંબર બે, અને પ્રશ્ન નંબર બે જે છે આપણી સામે તે છે, વિશ્વને જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો એનો જે જવાબ છે તે જવાબ આવે છે હેમિલ્ટન, જેઓએ 1787માં સમવાયવાદી પુસ્તક જે છે એ પુસ્તક લખ્યું હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જાહેર વહીવટની પ્રવૃત્તિઓને સૈદ્ધાંતિક સ્વરૂપ આપવા પોસ્ટ કોર્બ નો ખ્યાલ વિશ્વને કોણે આપ્યો? એનો જવાબ આવે છે લ્યુથર, ગુલિક અને ઉર્વિકે. હવે આપણે જઈએ આગળના પ્રશ્ન તરફ, અને પ્રશ્ન જે છે તે છે ચોથા નંબરનો પ્રશ્ન, અને પ્રશ્ન છે 21મી સદી એ જાહેર વહીવટના ક્ષેત્રે કઈ સદી માનવામાં આવે છે? અને એનો જે જવાબ આવે છે તે જવાબ છે કે 21મી સદીને આપણે ઈ ગવર્નન્સની સદી તરીકે માનીએ છીએ કે ઓળખીએ છીએ. પ્રશ્ન 5, આધુનિક સિવિલ સેવાનો પાયો કોના સમયમાં નાખવામાં આવ્યો હતો? તો એનો જે જવાબ આવે છે તે દોસ્તો આવે છે વોરન હેસ્ટિંગ્સ. પ્રશ્ન ક્રમાંક 6, અને પ્રશ્ન 6 જે છે તે છે, કોને ભારતીય સિવિલ સેવાના પિતા કહેવામાં આવે છે? કોને ભારતીય સિવિલ સેવાના પિતા કહેવામાં આવે છે? તો તેનો જે જવાબ થાય છે તે જવાબ છે લોર્ડ કોર્નવોલિસ. લોર્ડ કોર્નવોલિસને સિવિલ સેવાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અને આગળ પ્રશ્ન ક્રમાંક નંબર 7, ભારતમાં જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર કોણ હતા કે જેઓએ પ્રથમ પ્રોફેસર તરીકેનું કામ કર્યું હોય જાહેર વહીવટના ક્ષેત્રમાં, એ વ્યક્તિ કોણ હતા? તો તેનો જવાબ જે છે તે છે ડોક્ટર એમ પી શર્મા. ડોક્ટર એમ પી શર્મા જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર હતા. પ્રશ્ન નંબર 8, જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે? જાહેર વહીવટના પિતા તરીકે કોણ ઓળખાય છે અથવા કોને કહેવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ છે વુડ્રો વિલ્સન. પ્રશ્ન 9, અને પ્રશ્ન 9 જે છે તે છે, વહીવટી પ્રક્રિયા સાર્વત્રિક છે આવું વિધાન કોણે કહ્યું છે? વહીવટી પ્રક્રિયા સાર્વત્રિક છે આવું વિધાન કોણે કહ્યું છે? તો તેનો જવાબ જે દોસ્તો આવે છે તે છે હેનરી ફેયોલ. હેનરી ફેયોલનું આ વિધાન છે જે આપણે યાદ રાખીશું પરીક્ષા માટે. હવે આપણે આગળ વધીએ છીએ, અને પ્રશ્ન ક્રમાંક નંબર તમારી સામે આવે છે 10. અંદાજપત્ર માટે અંગ્રેજી શબ્દ બજેટ, જે ફ્રેન્ચ ભાષાના બજેટ પરથી ઉતરી આવ્યો છે, તો તેનો અર્થ શું થાય છે? તો એનો જવાબ છે ચામડાની થેલી. એનો જવાબ ચામડાની થેલી એવો થાય છે. 11મો પ્રશ્ન, જાહેર વહીવટના સિદ્ધાંતો નામનું પુસ્તક કોણે લખ્યું છે? જાહેર વહીવટના સિદ્ધાંતો, અને એ પુસ્તક જે છે લખનાર છે ડબલ્યુ એફ વોલીબી, જેઓએ 1927માં જાહેર વહીવટના સિદ્ધાંતો નામનું પુસ્તક લખ્યું હતું. પ્રશ્ન ક્રમાંક 12, કોણે રામરાજ્યની કલ્પનામાં સુશાસનનો આદર્શ વિચાર આપેલો છે? રામરાજ્યની કલ્પના કોણે કરી છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય. તો એનો જવાબ છે મહાત્મા ગાંધી. હવે આપણે આગળ જઈએ, અને આગળનો પ્રશ્ન એટલે પ્રશ્ન ક્રમાંક નંબર 13, અને પ્રશ્ન 13 જે છે
તે છે પંચનો ઉલ્લેખ મહાભારતના કયા પર્વમાં થયેલો છે? મહાભારતના 18 પર્વો અને એમાંનો એક પર્વ જે છે એ કયું પર્વ છે જેમાં પંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અને એ પર્વ છે સભા પર્વ. સભા પર્વમાં પંચનો ઉલ્લેખ થયેલો છે. 14મો પ્રશ્ન, ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની પહેલ કરનાર કોણ હતા? અને સ્થાનિક સ્વરાજ્યની પહેલ કરનાર જે વ્યક્તિ હતા તે હતા લોર્ડ મેયો. એનો જવાબ આવે છે 15મો પ્રશ્ન. અને 15મો જે પ્રશ્ન છે તે છે, ભારતમાં હિસાબ અને હિસાબ પરીક્ષણ વિભાગ એટલે શું? ભારતમાં હિસાબ અને હિસાબ પરીક્ષણ વિભાગ એટલે શું, એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જે જવાબ છે તે છે સીએજી, જેને આપણે કેગ કહીએ છીએ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જે એનું પૂરું નામ છે. હવે આગળનો આપણે પ્રશ્ન જોઈએ. અને આગળનો પ્રશ્ન એટલે 16 નંબરનો પ્રશ્ન જે છે, કલેક્ટર સીધી રીતે ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કામ કરે છે? તો એનો જે જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો, તે વિભાગ આવે મહેસૂલ વિભાગ. આપણે યાદ રાખીશું, કલેક્ટર મહેસૂલ વિભાગની નીચે કામ કરે છે. 17મો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ કલેક્ટર મેન્યુઅલ ક્યારે બહાર પાડવામાં આવ્યું? ગુજરાતમાં કલેક્ટર મેન્યુઅલ સૌ પહેલી વખત ક્યારે બહાર પડ્યું? તો તે વર્ષ હતું 2008માં કલેક્ટર મેન્યુઅલ બહાર પાડવામાં આવ્યું હતું. 18મો પ્રશ્ન, ભારતમાં કેન્દ્રમાં મુખ્ય સચિવનો હોદ્દો કોણે ઊભો કર્યો? ભારતની અંદર કેન્દ્રમાં મુખ્ય સચિવનો હોદ્દો કોના દ્વારા ઊભો થયો? તો તે છે લોર્ડ વેલેસ્લીના સમયમાં મુખ્ય સચિવનો હોદ્દો ઊભો કરવામાં આવ્યો હતો. હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક નંબર 19, કયા વિદ્વાને જાહેર વહીવટને લોકશાહી અને મૂલ્ય આધારિત પ્રથા ગણવાનો વિરોધ કર્યો છે? એટલે કે કોણે વિરોધ કર્યો છે? તો એ વિરોધ કરનાર વ્યક્તિ ડિવાઇડ વાલ્ડો, અને એમણે લોકશાહીથી અલગ એને ગણવાનું કામ કર્યું છે. 20મો પ્રશ્ન, કઈ સંસ્થાએ સરકારની પુનઃશોધ બાબતનું સમર્થન કર્યું છે? તો એનો જવાબ જે આવે છે દોસ્તો, એ જવાબ છે વિશ્વ બેંક, વર્લ્ડ બેંક જેને આપણે કહીએ, જેણે 1911માં એક અહેવાલ આપ્યો હતો. 21મો પ્રશ્ન, નિયામક શ્રીની કચેરી બીજા કયા નામે ઓળખાય છે? નિયામક શ્રીની કચેરી બીજા કયા નામે ઓળખાય છે? તો એનો જે જવાબ આવે છે તે છે વહીવટી ખાતા. વહીવટી ખાતા તરીકે પણ નિયામક શ્રીની કચેરી ઓળખાય છે. આ આપણે જાહેર વહીવટના પ્રશ્નોમાં યાદ રાખીશું. આગળનો પ્રશ્ન જે છે આપણી સામે 22મો પ્રશ્ન, ભારતમાં સૌ પ્રથમ જિલ્લા વહીવટી તંત્રનો ઉલ્લેખ કયા પ્રાચીન ગ્રંથમાં થયો છે? અને જિલ્લા વહીવટી તંત્રનો ઉલ્લેખ સૌ પ્રથમ વખત મનુસ્મૃતિ ગ્રંથમાં થયેલો હતો. એનો જવાબ છે મનુસ્મૃતિ ગ્રંથ. 23મો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યમાં જિલ્લા વહીવટી તંત્રના મુખ્ય મહેસૂલ અધિકારીને કયા નામે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે રાજુકા. રાજુકા તરીકે તેમને ઓળખવામાં આવતા. 24મો પ્રશ્ન, અને 24મો પ્રશ્ન છે, મુગલ કાળમાં જિલ્લા અને તેના વહીવટકારને કયા નામે ઓળખવામાં આવતા? મુગલ કાળની અંદર, તો મુગલ કાળમાં સરકાર મનસબદાર તરીકે તેને ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી આપણે હવે 25મા પ્રશ્ન તરફ જઈએ છીએ. અને 25મો પ્રશ્ન જે છે તે છે, વર્તમાનમાં IAS તરીકે ઓળખાતી સેવા ભૂતકાળમાં કયા નામે ઓળખાતી? અને એનો જે જવાબ છે તે જવાબ આપણી સામે આવે છે
ભારતીય સનંદી સેવા જે ICS ના નામથી ઓળખાતી, હાલમાં તેને આપણે IAS કહીએ છીએ, કેન્દ્રીય સેવાઓના 26મો પ્રશ્ન, કેન્દ્રીય સેવાઓના પ્રથમ અને દ્વિતીય શ્રેણીઓના કર્મચારીઓની ભરતી કોણ કરે છે? તો એ ભરતી કરે છે UPSC, અને UPSC દ્વારા એની ભરતી થાય છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેને આપણે કહીએ છીએ. 27મો પ્રશ્ન, કેન્દ્રીય સેવાઓના ત્રીજી અને ચોથી શ્રેણીના કર્મચારીઓની ભરતી કોણ કરે છે? પ્રથમ અને દ્વિતીય UPSC, તો ત્રીજી અને ચોથીની ભરતી કરે છે SSC. આ થકી ભરતીઓ થાય છે. હવે આપણે જઈએ છીએ 28મા પ્રશ્ન તરફ, અને 28મો પ્રશ્ન જે છે તે છે, બંધારણની કઈ કલમમાં UPSC ની સત્તા અને કાર્યો અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે? તો એ જે કલમ છે એ કલમ છે અનુચ્છેદ નંબર 320, જેની અંદર UPSC ની સત્તા અને કાર્યો અંગેની ચર્ચા કરવામાં આવેલી છે. 29મો પ્રશ્ન, કઈ સમિતિના અહેવાલના આધારે UPSC પરીક્ષાને બે વિભાગમાં વહેંચવામાં આવી છે? એના બે વિભાગ પડ્યા અને એ સમિતિ હતી કોઠારી સમિતિ. 30મો પ્રશ્ન આ વિડીયોનો અને છેલ્લો પ્રશ્ન, જે પ્રશ્ન છે, UPSC અધ્યક્ષ અને સભ્યોની સંખ્યા જણાવો. તો UPSC ની અધ્યક્ષ, એટલે કે અધ્યક્ષ જે હોય છે એ એક હોય છે, અને અધ્યક્ષ સહિત 9 થી 10 સભ્યોની સંખ્યા હોય છે. તો દોસ્તો, તમારા માટે આ ખૂબ જ સરસ પ્રશ્નોનું મેં કલેક્શન આ વિડીયોમાં કર્યું. તમને મારા તરફથી નમસ્તે. ફરી મળીશું કંઈક આવા જ વિડીયો સાથે, આપણે જ્ઞાન ગર્જનાના માધ્યમથી જોતા રહો.